હેલો દર્શકો, તો અમે આપણે આવી ગયા છીએ આજે સુંદરી ભવાની માતાના મંદિરે, જે બિલકુલ ઓફ બીટ મંદિર છે અને રસ્તાથી બહુ જ અંદરની સાઈડ છે. બહુ જ ખરાબ રસ્તો વચ્ચે આવે છે, બટ મંદિર એટલું પુરાણું છે, સમુદ્રની દેવી કહેવાય છે સુંદરી ભવાની માને. તો ચલો તમને મંદિર દેખાડું અને દર્શન કરાવું. ક્યારેક તમારે આવવું હશે તો આ જગ્યા ઉપર જરૂર તમે જ્યારે નીકળો ને ત્યારે આવા જેવી જગ્યા છે. તો ચલો મળીએ મંદિરની અંદર. તો મિત્રો, આ આખું મંદિરનું પ્રાંગણ છે. આગળથી મંદિર કંઈ આવું દેખાય છે. અને તમે જુઓ, મારી જમણી સાઈડ છે ને, આ યાત્રી નિવાસ છે. આવા ટોટલ 4-5 યાત્રી નિવાસ અહીંયા બનેલા છે. કેમ કે સુંદરી ભવાની માં છે ને, ઘણા જ્ઞાતિના કુળદેવી છે, તો અહીંયા કોઈ એની કાંઈ ને કાંઈ ક્રિયા માટે આવતા હોય છે, તો એના માટે રોકાવા માટેની વ્યવસ્થા પૂરી છે. તમે જુઓ, આપણે ઘણા મંદિર જોયા છે, પણ મંદિરમાં ગાર્ડન હોય આગળ, પણ આવું પહેલું મંદિર છે જે મેં આજ સુધી જોયું નહોતું. આવું મંદિર કે જેમાં આગળના સાઈડ છે ને, આમ આખું નેચરથી નજીક છે, વન બગડા જેવું મંદિર લાગે છે. કેટલી બધી જગ્યા, બહુ વિશાળ મંદિર છે. અને મંદિરનો ઇતિહાસ તો 5000 વર્ષથી બી જૂનો છે, કેમ કે આખી પાંચાળ જમીન છે, આખી પાંચાળ વિસ્તાર કહેવાય છે. તો અહીંયા મહાભારત કાળથી બી પહેલાંનો મંદિર છે. આપણે જોઈએ આગળ, એક્ઝેક્ટલી મારી ડાબી સાઈડ છે ને, જો આ તમને દેખાય છે ને, એ બી ગૌશાળા છે. અહીંયા નાની નાની બદુડી અને ઘણી બધી નાની ગાયો છે, અને અંદર વ્યવસ્થા બહુ સરસ છે. તમને દેખાડવાની ટ્રાય કરું છું આગળ જતાં. મારી આ તમે જુઓ સામે હનુમાન, અહીંયા હનુમાનજીનું મંદિર છે, શંકર ભગવાનનું મંદિર છે, સાથે સાથે શંકર ભૂમાનંદ તીર્થ સ્વામીજી કે જે અહીંના પહેલાં સંત હતા, એની બી ગાદી રાખેલી છે. આપણે એની બી દર્શન કરશું. તમને જોઈએ ને પાછળ જો દેખાય છે ને, એ આપણે મૂર્તિઓ નીકળી દીધી સમુદ્રમાંથી, એ બી આપણે જોશું. આ મેઇન મંદિર છે. આગળ છે ને 3 હવનકુંડ છે, કેમ કે અહીંયા ઘણા જ્ઞાતિના કુળદેવી છે, તો અહીંયા હવન ચાલતો જ રહેતો હોય છે સતત. અને આ જો મેઇન મંદિર કંઈ આવું દેખાય છે અંદર, આપણે જઈએ. અને મંદિર જુઓ તમે, રિનોવેશન કરાયેલું છે, પણ તો બી એવું લાગે કે બહુ જ પુરાણું મંદિર હશે. જૂની શૈલીનું બનાવેલું મંદિર છે. મંદિરની નકશી તમે જોઈ શકો છો, જૂના ફોટા છે. અને સામે 3 દેવીની મૂર્તિ છે, ને નીચેથી તમને યલો કલરની મૂર્તિ દેખાય છે ને, એ જે સમુદ્રમાંથી નીકળેલી હતી ને, એ સુંદરી ભવાની માની મૂર્તિ છે. અને ખૂબ જ પાવન તમને ફીલ થશે, આવશો ને તો એકદમ શાંત. મતલબ આટલી શાંત જગ્યા ક્યાંય નહીં હોય. આ તમને હું ઇતિહાસ દેખાડું છું, તમે પોઝ કરીને તમે વાંચી શકો છો મંદિરનો ઇતિહાસ. અને તમે જુઓ, આ પાછળ બી તમને દેખાય, એકદમ વન વગડા જેવું છે, એકદમ શાંતિવાળી જગ્યા છે, ને જંગલની વચ્ચે આવેલી. એવું કહેવાય છે કે વર્ષો પહેલાં અહીંયા સુધી સમુદ્ર હતો, અને સમુદ્રમાંથી જ માતાજી નીકળેલા છે. કેમ કે સમુદ્રમાં તો ઘણા બધા ભગવાનો રહે છે, પણ સમુદ્રમાંથી નીકળેલા એવા હોય માતાજી, એવા એક જ માતાજી છે સુંદરી ભવાની માનું મંદિર. અમને બહુ જ આનંદ આવશે. એટલે તમે જ્યારે બી નીકળો ને આ બાજુ, અથવા માટેલ બાજુ જતા હોય, તો માટેલથી બી બહુ નજીક છે. અને ચોક્કસપણે મંદિરની દર્શન કરવા જેવા મંદિર છે. આ સામને સામે જો આપણે મહાદેવના દર્શન કરીએ, બહુ જ જૂનું મંદિર છે. મહાદેવના મંદિરની સામે બી હવનકુંડ છે, હનુમાનજીનું મંદિર છે, અને એક્ઝેક્ટ એની સામે ગણપતિ બાપાનું મંદિર છે. કેમ કે બે ભગવાન તો ઓલવેઝ મંદિર, આપણે કોઈ બી જગ્યાએ જઈએ તો એના દર્શન કર્યા વગર તો આપણે બીજા ભગવાનના દર્શન કરી ન શકીએ. એના આશીર્વાદ લેવા જ જોઈએ. તમે જો આ બી શંકર ભગવાનનું મંદિર છે ને, એ બી બહુ જ પુરાણું કાળનું બનાવેલું મંદિર હોય એવું લાગે છે. શૈલી જ આપણે બધા મંદિરે જતા હોય ને, તો મંદિરની બનાવટ અથવા આપણે એને શૈલી કહી શકીએ, તો શૈલી જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે આ મંદિર લગભગ કેટલું જૂનું હશે. જો ફરતે બી કેટલા ભગવાનના ફોટા હતા. આ હું તમને વાત કરતો હતો ને, શંકર ભૂમાનંદ તીર્થ સ્વામીજી અહીં છે જય ચેર ઉપર બેસતા પહેલાં, અને એની બધી મૂર્તિ છે, અને આ એ જ એની ગાદી છે કે જ્યાં આરામ કરતા. તમને ખરેખર પાવન ફીલ થશે, તમે દર્શન કરશો ને તો. અને તમે એકદમ શાંત જગ્યા છે, અને તમે બહાર પક્ષીઓના અવાજ આવતા હોય. અને આ જો તમને સમુદ્રમાંથી નીકળેલી પાંડવોની અને કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ છે, જે બહુ જ ખવાઈ ગયેલી મૂર્તિ છે, અને હર વર્ષે ખવાય છે, બટ તો બી એનું રિનોવેશન નથી કર્યું. જેવું હતું એવું ને એવી મૂર્તિઓ રાખેલી છે. અને આ ધજાજી, તમે ધજાના દર્શન બી કરી શકો છો. અને અહીંયા બી નીચે રાખેલી મૂર્તિઓ છે, જો આ બીજી મૂર્તિઓ નીકળેલી છે સમુદ્રમાંથી, જેને જોઈને જ આપને એવું લાગે છે કે બહુ જ હજારો વર્ષ જૂની હશે. તો મિત્રો,
તમને આ મંદિર વિશે ઇન્ફોર્મેશન ગમેલી હોય અને જગ્યા ગમેલી હોય તો તમે વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, અને જો કાંઈ ક્વેશ્ચન હોય તો વિડીયોમાં કમેન્ટ કરીને બતાવજો તો હું તમને આન્સર આપીશ ત્યાં. તો જો અને તમે આ વિડીયો નવો જોતા હોય અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.